તાજેતરમાં બોટાદથી મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોમી એખલાસ અને ભાઈચારા માટે ધરણા યોજાયા હતા. આ કાર્યક્રમમાં ગણ્યા ગાંઠ્યા કાર્યકરો હાજર રહ્યા હતા અને ભારતભરમાં હિંસા રોકવા અને ભાઈચારાના વિચારો સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ થયું છે. ત્યારે બોટાદમાં જિલ્લા પ્રમુખની સૂચક ગેરહાજરીને લઈ માત્ર ગણ્યા ગાંઠ્યા કોંગ્રેસી કાર્યકરો હાજર રહી કાર્યક્રમને ઔપચારિક બનાવ્યો હતો અને ધરણામાં જબરદસ્તી બેસાડી દેવામાં આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. તમને ફરીવાર જણાવી દઈએ કે બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોમી એખલાસ અને ભાઈચારા માટે ધરણા યોજાયા હતા. આ કાર્યક્રમમાં ગણ્યા ગાંઠ્યા કાર્યકરો હાજર રહ્યા હતા. જે પ્રમાણે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ગણ્યા ગાંઠ્યા કાર્યકરો તમને હાજર દેખાઈ રહ્યા છે અને ભારતભરમાં હિંસા રોકવા અને ભાઈચારાના વિચારો સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ થયું છે. ત્યારે બોટાદમાં જિલ્લા પ્રમુખની સૂચક ગેરહાજરીને લઈ માત્ર ગણ્યા ગાંઠ્યા કોંગ્રેસી કાર્યકરો હાજર રહી કાર્યક્રમને ઔપચારિક બનાવ્યો હતો અને ધરણામાં જબરજસ્તી બેસાડી દેવામાં આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. તમને ફરીવાર જણાવી દઈએ કે બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયા ધરણા. કોમી એખલાસ અને ભાઈચારા માટે યોજાયા ધરણા. જિલ્લા પ્રમુખની સૂચક ગેરહાજરી. પાકી હાજરીને લઈ કાર્યક્રમનો થયો ફિયાસ્કો. પરિવાર તમને જણાવી દઈએ કે બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોમી એખલાસ અને ભાઈચારા માટે ધરણા યોજાયા હતા. આ કાર્યક્રમમાં તમે જોઈ શકો છો કે ગણ્યા ગાંઠ્યા જ કાર્યકરો હાજર દેખાઈ રહ્યા છે. ભારતભરમાં હિંસા રોકવા અને ભાઈચારાના વિચારો સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ થયું છે. ત્યારે બોટાદ જિલ્લા પ્રમુખની સૂચક ગેરહાજરીને લઈ માત્ર ગણ્યા ગાંઠ્યા કોંગ્રેસી કાર્યકરો હાજર રહી કાર્યક્રમને ઔપચારિક બનાવ્યો અને ધરણામાં જબરજસ્તી બેસાડી દેવામાં આવ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે.